ભાઈ અતુલ આવ્યું છે, અતુલ વલસાડ પાસે, અતુલ બહુ સરસ. જો આ નવું નામ છે ને અતુલ, અતુલ એટલે બીજું કાંઈ નહીં, તમને ખબર હશે શ્રેણિકભાઈ, કસ્તુરભાઈ, સંવેકભાઈ, લાલભાઈ, બાહુબલી એ બધા ગ્રુપમાં અતુલ નામ જ એમનાથી પડેલું છે. વલસાડની પાસે આખો કયો એરિયો કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ એરિયો, ત્યાં દેરાસર છે, ઉપાશ્રય છે. અમારા વલસાડ ગ્રુપની પ્રેરણાથી આ અતુલની અંદર રહેનારા આ યુવાનોએ વિહાર સેવા ચાલુ કરી છે. ખૂબ ખૂબ અનુમોદના. પાલી આવ્યું છે, પાલી વલસાડ ગ્રુપે પાલીમાં પણ આવું એક વિહાર સેવા ગ્રુપની સ્થાપના કરી છે. નથી ઓકે, પુણે, પુણે કર, જવળિયા, પુઢેયા, પુઢે. હા, મહારાષ્ટ્ર લાવણી, લાવણી. તો પછી જુનાગઢ ને રાજકોટમાં ગરબા કેમ ન લીધા? આ પૂનાના યુવાનો જ બહુ મોટી સંખ્યામાં પૂનાથી છેક ઉપર અને આ બાજુ બંને બાજુ વિહાર સેવા કરી રહ્યા છે. આજે બેના જ નામ હતા કે બે આવશે, એની જગ્યાએ પાંચ આવ્યા, એની ખુશી છે. પણ આવતા વખતે નવ કુટે ગયેલે, અચ્છા નવ જણા આવ્યા છે નૌપદના. આવતા વર્ષે 90 જઈને આવજો. કાય પૂના લવકરિયા. આની સાથે વિહાર સેવા ગ્રુપ કનેક્ટેડ બધા જ ગ્રુપો લગભગ પૂરા થાય છે. જેનું નામ ન આવ્યું હોય અને આવ્યા હોય, ગોરેગામ, મોપાડા, સવારે મેં જેની વાત કરી હતી કરજત પાસે, માથેરાન જાઉં ને, માથેરાન, માથેરાન જતા કરજત, કરજતની બાજુમાં ચોક, ચોકથી અંદર 4 કિલોમીટર ઉપર આ મોપાડા ગામ છે. ઘણી વખતે રસ્તેથી પસાર થયા પણ આવું ગામની ખબર નહીં. અને આ વર્ષે આપણા રાહુલભાઈ જઈ સ્થાપના કરી, દર વર્ષે હવે તેઓ વિહાર સેવામાં જોડાશે અને દરેક વખતે સંમેલનમાં પધારશે એવી અપેક્ષા રાખીએ છીએ. બીજા કોઈ બાકી રહ્યા? હુબલી આવ્યું છે તો થાવ, ઊભા થાવ હુબલી. હા, અરહમ ગ્રુપની બાદ અભી બાદ મેં કરતે. અરહમ ગ્રુપ અમારા આચાર્ય અજીત શેખર સુરી મહારાજની પ્રેરણાથી સાઉથની અંદર બહુ જબરજસ્ત રીતે ચાલી રહ્યું છે. બેંગ્લોર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરેમાં એમની પ્રેરણાથી ઘણી જગ્યાએ ચાલુ થયા. એમાંથી આ વર્ષે હુબલીનું ગ્રુપ આવ્યું છે. જરા ઊભા થશો. છે ભાઈ આ બાજુ હુબલી, બહુ સરસ. કેટલા યુવાનો છો? 50. કેટલો વિહાર કર્યો? 150 વિહાર. ઇતને મારા સાહેબ કાં સે લાયે? અચ્છા, બોમ્બે સે બેંગ્લોર ઇસ બાર બહુ સારે મારા સાહેબ ગયે હે. તીર્થભદ્ર સુરી, જગતચંદ્ર સુરી, ડેલાવાલા વગેરે બહુ ઘણા બધા ગયા. અને એક વિહાર કરતા હોય કે દો, તીન, હા 30 કિલોમીટર. અબ હો સકતા હે ને, વો દુગુના કર દેને. આંધ્રપ્રદેશ, ગુંટુર. આપ રાજસ્થાન કે? રાજસ્થાન. આપ રાજસ્થાન? અલીબાગ રાજસ્થાન, મારવાડી હેંગ, રેવદંડા હેંગ મારવાડી,
જ્યાં ન પહોંચે આગ ગાડી ત્યાં પહોંચે. ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, એક તો મળશે મળશે ને એનું રમવાર વાળી. સોકું ઘી ખાધોડું વે, પછી 30 કિલોમીટર વે કે 60 કિલોમીટર વે, થોને કોઈ ફરક પડવાનો. સાહેબ મારે તો 250 કિલોમીટર વ્યાર કટે થી કટે, ગુંટુર થી નેલ્લુર. સાંભળો, ગુંટુર થી નેલ્લુર તક 250 કિલોમીટર હે, ઉસમે એક ભી જૈન ઘર નહીં, ઓર 125 કિલોમીટર તક લગભગ હમ સંભાલતે હૈ, બાદ મેં નેલ્લુર વાલે સંભાલતે હૈ. કોઈ ભી મહાત્મા આયે ઉસ સાઇડ મેં હમકો 8 થી 10 દિન કી ડ્યુટી લગતી હૈ. દિન કી 3-3, 4-4 બાર ડ્યુટી હોતી હૈ. સુબહ મેં સાથ મેં વિહાર ચલને કા, બાદ મેં ગરમ પાણી લેકે જાને કા, બાદ મેં ગોચી વગેરે લેકે જાને કી, ફિર કભી કભી શામ કા વિહાર હોતા હૈ તો ઉસમે ભી જાને કા રહેતા હૈ. ઓ ભાઈ હવે અહીંયા વગાડવાનું. છેક ગંટુર થી આપણી વિનંતી ને માન આપીને અહીં સુધી પધાર્યા છે. આ તો ગુજરી નો ઉપકાર છે. અમને ફોન કરાવ્યો હતો, સૈયાસભાઈ નો ફોન આવ્યો હતો, તો ઠીક હે મેં કી ચાલો જાય, 28 ઘંટે કા રસ્તા હે હમારે યહાં તક આને કે લિયે. ઓર ઇસસે ભી આગે નહીં ગયે. યે કોન થા, ક્યા નામ? બાલાપુર. બાલાપુર સે ઉનકો 32 ઘંટે લગે, ઇનકો 56 ઘંટે. 28 થી 56 કલાક ની જર્ની કરીને આવ્યા છે. તમે એક આવ્યા ને અમારા મન 56 જણા આવ્યા છો. તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું, ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું, તારા શાસન કાજે જીવ મિટવાની હિંમત તારું. જયનમ જયતી શાસન, જયનમ જયતી શાસન. ખૂબ અનુમોદના. આવા આંધ્રપ્રદેશમાં અને સાઉથમાં ઘણા બધા ગ્રુપો ચાલે છે, બધાની આપણે અનુમોદના. એક ઈચ્છા ભવિષ્યમાં રાખીએ, સમસ્ત ભારતના તમામ ગ્રુપના તમામ યુવાનોનું એક મિલન થવું જોઈએ. કર્ણાટક માં કરને કા? ઓકે, કર્ણાટક માં કરને કા? અચ્છી બાત. સાહેબ ગચારીપતિ ને તમને સુખ સાતા મને કહી છે. હા, મને પરમસી માસા પણ ફોન આવ્યો તો ગચારી તમને સુખ સાતા મને કહી વન ના કેજો. તરંગ ઉપર બેસ અભી આજ સમય બાદ ની મળી. આઈએ યહાં પે આઈએ. हमारी बिनती को मान देकर पधारे, इसलिए विहार सेवा ग्रुप इनका बहुमान करना चाहता है. एक बार फिर से ताली के ताल. ओ वीर तारु शासन मुझने प्राण तकी पण प्यारू, ओ वीर तारु शासन मुझने प्राण तकी पण प्यारू, तारा शासन काजे जीव विद्वानी हिम्मत तारू, तारा शासन काजे जीव विद्वानी हिम्मत तारू. जय नम जयति शासन, जय नम जयति शासन, जय नम जयति शासन. જેવી રીતે અરહમ પરિવારનું ગ્રુપ ચાલે છે, એવી રીતે જ રાળપટ્ટીમાં પૂજ્યપાદ શાસન પ્રભાવક આચાર્ય ભગવાન યશોવર્મસુરી મહારાજની પ્રેરણાથી પણ છેક વાપી, ભીલાડ, સરીગામ, ફણસા, ડાહાણું, બોરડી, ઘોલવડ, ઉમરગાંવ વગેરે ગામોમાં પણ વિહાર સેવા ગ્રુપ ચાલે છે. આ વખતે આપણે એમને વિનંતી કરી હતી, એમનું ગ્રુપનું નામ છે શ્રમણ સેવા ગ્રુપ, અને એમાંથી પણ પ્રાય પધાર્યા છે, આવ્યા છે. ઘટના ઘટી એટલે નથી આવી શક્યા. આવે છે, આવે છે ભાઈ. કોઈ કોઈ જ્યાં સે ભી આયે આગે આઈએ, આપકા બહુમાન. છેક 50 કિલોમીટર ગામથી નેશનલ હાઈવે 8 પર આવવાનું, મારા સાહેબને વીઆર કરાવવાનું, ત્યાંથી પાછા પોતાના ગામ જવાનું, એક વીઆર માટે લગભગ 150 કિલોમીટરની. જીનવર તારું શાસન
આ જગમાં છે મહાન એના આધારે મારે ધરવો આ સંસાર ચિન્મય તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે ધરવો આ સંસાર બિલાડ સહિયામથી બધું લગભગ છે ગયા હશે કે હા કઈ વાત બીજા પણ યુવાનો આવ્યા છે પણ હમણાં ક્યાંક ગયા હશે એમપીમાંથી કોઈ આવ્યું છે નવરત્ન પરિવાર દ્વારા ત્યાં પણ ખૂબ સુંદર વ્યવસ્થા આની ચાલુ છે અને તેઓ પણ વીઆર સેવા કરી રહ્યા છે ચાલો ભાઈ આ સિવાય એક અંધેરી કયું ભાઈ શું નામ સંતાવાડી છે આવો મિનેશ બહુ સરસ આ યુવાન આ ચોમાસું બેઠું એના 3 મહિના પહેલા એણે વીઆર સેવા ગ્રુપની સ્થાપના કરી છે અને કેટલા વીઆર કર્યા નહીં લગભગ 90 જેટલા વીઆર 3 મહિનામાં કર્યા 180 ઉપવાસના અંશરત્ન શ્રીમાનના પારણા અને આચાર્ય પદવી વખતે પધારેલા મહાત્માને લેવા મૂકવાની વ્યવસ્થા શરૂ થઈ એમાંથી આ ગ્રુપ સ્થપાયું અને 3 મહિનામાં 90 એટલે રોજનો 1 આવું સરસ આ ઉંમરમાં આ યુવાનોએ કાર્ય કર્યું કેટલા કાર્ય કરો 15 થી 18 યુવાનો જોડાઈ ગયા છે હવેથી નેક્સ્ટ યર જરા વધારે સંખ્યામાં લાવજો બધાનું જોજો સાંભળજો આનંદ થશે આ સિવાય કોઈ બાકી રહે છે ક્યાંથી સફાલા મુંબઈની પાસે પાલઘર સફાલા બોઈસર એ પટ્ટીમાં યુવાનો વિહાર કરે છે હા રેલવે ટ્રેક ઉપરથી જે વિહાર કરાવવાનો હોય છે જે અઘરોમાં અઘરો વિહાર કહેવાય એટલે તમારો તો કોક જ દિવસ જાનનું જોખમ હોય આ રોજ માથા પર કફન બાંધીને નીકળે છે આવા યુવાનોને જેટલું બિરદાવીએ એટલું ઓછું 18 વર્ષથી કરાવે છે આ જગમાં છે મહાન કાલુખેડા એમપી સે કોઈ આયે હૈ વાહ કોણ રુચિત ગયો તો યુવા નવા નવા યુવાનોના દર્શન કરો આ સંઘના દર્શનનું પુણ્ય મળે છે તમે ને હું ક્યારે કાલુખેડા જવાના નથી હું તો હજી જઈશ તમે નથી જવાના આ યુવાનો અમારો ભરૂચનો રુચિત પર્યુષણની આરાધના કરાવવા માટે ઉભો થા પર્યુષણની આ યુવાનોને ખરેખર ધન્યવાદ જ્યાં જાય છે ત્યાંથી એક ગ્રુપની સ્થાપના કરતા આવે છે અને આ કાલુખેડાના 9 યુવાનોને વીઆર સેવા ગ્રુપના માધ્યમે જોડી દીધા અને આજે એ કિતને ઘંટે હુએ નવ ઘંટા બાય કાર આ એસલી બસ મેં આતે તો જ્યાદા લગતા હૈ એટલે તૈયારી સાથે આ યુવાનો આવ્યા છે ખૂબ ખૂબ એમની અનુમોદના કરીએ ઓર હર સાલ ઇસી તરહ સંમેલન મેં આપ પધારના બરાબર ઓર જ્યાદા સંખ્યા લેકે પધારના અમારા રુચિતની તો ભાવના છે આજુબાજુમાં મહિતપુર નાગદા દલોટ આલોટ વગેરે ઘણા ગામો ઘણા યુવાનો છે આવી રીતે દરેક જગ્યાએ જો એ લોકો દ્વારા સ્થાપના થાય પ્રેરણા થાય અને આવતા થાય તો આપણું સંગઠન ખૂબ મોટું અને મજબૂત થાય ખૂબ ધન્યવાદ જોવા આ મુરગુડ વિસરલ કેમ ભાઈ આમાં મુરગુડનું નામ નથી એવરી યર બીજા આવે કે ના આવે આ તો આવે આવે ને આવે આખું આ આખું ગ્રુપ ઓળખે છે આમને તો ઓસવાળ ક્લબ થી ઓળખે છે આ મુરગુડમાં મેં સવારે કીધું ને 2 વિહાર 3 મહાત્મા છતાં પણ કરાવવાનું કેટલા ઇન્ટિરિયર તમે નસીબદાર છો રોજ સવારમાં તમને લાભ મળે છે અનુમોદના કરો તમે કે મહાત્માઓ અમને લાભ આપે છે એમને ઈચ્છા હોવા છતાં એમને લાભ નથી મળતો
પણ જેટલો મળે છે એટલો ઉઠાવે છે. ખૂબ અનુમોદન. વર્ધમાન સંસ્કારધામ પારલા કેન્દ્રમાંથી પર્યુષણની આરાધના કરાવવા કોસંબા, કોસંબા એટલે સુરતથી આગળ કિમ અને કોસંબા, આ કિમ કોસંબામાં કોસંબા ગામમાં ગયા, ત્યાં પણ પ્રેરણા કરતા આવ્યા. જો આ યુવાનો પ્રેરણા કરતા આવ્યા અને એક ભાઈને લેતા આવ્યા છે. ખાલી પ્રેરણા કરતા નથી આવ્યા, ઉચકીને લેતા આવે છે. જો આ ભાઈ કેટલા વીઆર કરશો હવે? હે, 8 મહિના કરશો ને, પછી પાછા આવશો ને? કેટલા જણને લઈને આવશો હવે? જેટલા આવે એટલા. આખું ગામ લેતા આવો અમારી નારોથી. તો સ્થાપી દઈએ આજે. ચલો ઊભા કરો, અંધેરી ઊભા થઈ જાઓ, મોપાડા ખડે હો જાઓ, અલીગઢ, અલીબાગ, રેવદંડા, બાલાપુર, કાલુખેડા, શેફાલી આવ્યું છે, અમદાવાદ શેફાલી નથી, કોણ આ શેફાલી? અમારા મહાત્મા બોધિ દર્શન મહારાજ ચાતુર્માસ દરમિયાન પ્રેરણા કરી અને આ ગ્રુપને તૈયાર કર્યા છે. અમદાવાદના જ છો? હા, વાંધો નહીં. આ બધાને આજે આપણે સ્થાપના કરી. કોઈ બાકી છે બીજા નવામાં? કલ્યાણ બાકી છે? કલ્યાણ ઊભા કરો. ગંટુર ને એ બધા જોડાયેલા જ છે. અતુલ, અતુલ જે પહેલી વખત આવ્યા હોય ઊભા થાવ એ ગ્રુપ. હા, ડોંબીવલી ઈસ્ટ ગોગ્રાસવાડી. સાંભળો, અમે અમદાવાદમાં પુષ્પદન સંઘમાં, અમારાથી 1.5 કિલોમીટર ઉપર મલબાર સંઘ છે. આ મલબાર સંઘમાં હમણાં મારે જવાનું થયું 3 દિવસ, અને મને લેવા મૂકવા માટે આ 3 યુવાનો. હું દર મંગળવારે ત્યાં પ્રવચન કરવા જાઉં. આ 3 ભાઈઓ છે, 4 ભાઈઓ, એમાં 3 ભાઈઓ લેવા પણ આવે, મૂકવા પણ આવે, કાયમ માટે હવે આ વ્યવસ્થા એવો સ્વીકારવાના છે. એમની પણ અનુમોદના. ચાલો બધા 3 નૌકાર, નવા ગ્રુપની સ્થાપના થાય 3 નૌકાર. બોલો, ઓમ નમો જીનાણમ, શરણાણમ, મંગલાણમ, લોગોત્તમાણમ, રામ રેમ, રોમ રહીમ, રૌમ રહ, અસિયા ઉષા, ત્રૈલોક્ય લલામ ભૂતાય, શુદ્રોપદ્રવ સમનાય, અરહતે નમઃ સ્વાહા. આજથી તમારે બધાએ સંકલ્પ કરવાનો છે કે જ્યાં સુધી અમારા શરીરની અંદર લોહીનું છેલ્લું બુંદ છે ત્યાં સુધી અમે આ વીઆર સેવા ગ્રુપને જીવતું અને જાગતું રાખશું, ચલાવતા રહેશું. એક પણ સાધુ સાધ્વીજી ભગવાન અમારા ગામમાં પધારે, વીઆર સેવા ગ્રુપની સહાય વગર તેઓ આગળ નહીં જ વધી શકે. આવા સંકલ્પ સાથે તમારી સ્થાપના કરવામાં આવે છે. બોલો, જીન શાસન. પૂજ્ય શ્રી મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબજી, યહાં મંચ પર ઉપસ્થિત અન્ય સભી મુનીશ્વરજી કે ચરણો મેં પ્રણામ કરતા હું. મુજે જબ પતા ચલા કે યહાં પર પૂજ્ય સંતો કી સેવા કરને વાલે ઇતને ભક્ત આને વાલે હૈ, તો સહી મેં બહોત આનંદ હુઆ. आज संपूर्ण देश में अपने समाज की आस्थाओं को, अपने समाज के संतों को अपमानित करने की इतनी घटनाएं घट रही है कि उसमें इतने 1000 से अधिक संख्या में युवा जो पूज्य संतों की सेवा में समर्पित है, उनकी दर्शन का अवसर मुझे मिलेगा, इसका मुझे बहुत आनंद हुआ. और मैं सही में आप सबके बीच में और पूज्य महाराज जी के चरणों में उपस्थित होने में बहुत आनंद अनुभव कर रहा हूं.
अपना देश और अपना समाज आज बड़ी विचित्र स्थितियों में से जा रहा है। हम देखेंगे कि विश्व की बहुत सारी शक्तियां दुर्भाग्य से भारत में के कुछ लोगों को, अपने ही समाज के कुछ लोगों को साथ में लेकर और भ्रमित करते हुए इस देश की आध्यात्मिक विरासत कैसे नष्ट हो इसके लिए प्रयास कर रही है। अनादिकाल से जो जो धर्मधाराएं इस पुण्य भूमि में, इस मोक्ष भूमि में निर्माण हुई, उन्होंने यहां पे रहने वाले समाज का निरंतर मार्गदर्शन किया है। और केवल यहां पे रहने वाले समाज का ही नहीं, तो विश्व भर के मानवता का उसने मार्गदर्शन किया है। किंतु अनादिकाल से एक अच्छाई का और बुराई का संघर्ष तो निरंतर चलते ही आया है। और इसलिए सज्जन शक्तियों को निरंतर एकत्र आकर इस जीवन शैली की रक्षा के लिए सतत प्रयत्न करना होता है। आज बहुत तरह के भ्रम फैलाए जा रहे हैं। अपने समाज में जो अनेक विविधताएं हैं, भाषा की है, जाति की है, प्रांतों की है, उपासना पद्धतियों की है, उन विविधताओं को भेद करके प्रकट किया जा रहा है। और बहुत योजनाबद्ध ढंग से साहित्य का निर्माण करते हुए लोगों को दिग्भ्रमित किया जा रहा है। कैसे ही अपने हिंदू समाज का वर्ग, एक वर्ग दूसरे वर्ग से लड़े, खून खराबा हो, इसके लिए बहुत बड़े प्रयास चल रहे हैं। और इसलिए अपने सारी विविधताओं में जो एकता के तत्व है उनको समझने की संपूर्ण समाज को आज बहुत आवश्यकता है। यहां पर क्योंकि सारे सज्जन लोग बैठे हुए, मुझे आर्य चाणक्य का एक वाक्य याद आता है कि दुष्टों की सक्रियता का मुझे डर नहीं है, किंतु सज्जनों की निष्क्रियता का निश्चित रूप से डर है। और इसीलिए इस देश के सज्जन शक्ति ने अपनी घर गृहस्थी, अपना व्यक्तिगत जीवन संभालते हुए भी हमारे आसपास क्या चल रहा है और उन परिस्थितियों में हमारा दायित्व क्या है, यह समझने की जरूरत है। आज हम जब एक राष्ट्र की बात करते हैं तो हमारे विरोधी कहते हैं कि यह तो राष्ट्र था ही नहीं, दिस इज अ नेशन इन द मेकिंग। तो हमको समझना पड़ेगा कि जब हम राष्ट्र कहते तो क्या है, देश यानी क्या है। आज राजनीतिक शक्ति का बहुत बड़ा महत्व है, किंतु आध्यात्मिक शक्ति उससे भी बड़ी है। और यह मानने वाला अपना समाज है। यह राष्ट्र राष्ट्र क्या बात है हमको समझनी होगी, और किस कारण से एक राष्ट्र यह भी समझना होगा। हमारे पूर्वजों ने यह कहा पहले, ये एकता का विषय समझाते हुए कि कण कण में भगवान है, भगवान सर्वव्यापी है। और इस अर्थ से आध्यात्मिक स्तर पे हम सब एक है। फिर उनको लगा कि शायद ऐसा एक समय आएगा कि इतना उच्च तत्व सब लोग समझ नहीं पाएंगे। तो फिर उन्होंने, अपने पूर्वजों ने और एक तत्व दिया कि यह संपूर्ण विराट समाज पुरुष है और हम सब लोग इसके अंग हैं। हमारे यहां पे वर्णन आता है इस राष्ट्र पुरुष का, विराट पुरुष का, कि हजारों आंखें, हजारों हाथ, हजारों पैर, हजारों सिर, किंतु इसका आत्म तत्व एक ही है। फिर उनको लगा कि शायद ऐसे भी लोग आएंगे कि जो भगवान के भी अस्तित्व के ऊपर शंका खड़ी करेंगे। तो फिर उन्होंने कहा कि यह भूमि हमारी माता और उसके हम पुत्र है। तो अलग अलग ढंग से हमारे पूर्वजों ने समझाया कि इतनी विविधताएं, ये तो हमारी विशेषताएं हैं, ये भेद का कारण नहीं है, और इसके ऊपर उठकर हम सब एक है।
किंतु आज हम देखेंगे कि जब हम देश की बात करते हैं तो देश की बात या कई बार यह राज्य केंद्रित है, एक तरीके से एक पॉलिटिकल कॉन्सेप्ट भी है, मगर जब हम राष्ट्र की बात करते हैं तो यह एक सांस्कृतिक कॉन्सेप्ट है, कल्चरल कॉन्सेप्ट है। कई बार यह समझ में नहीं आता है और इसलिए अपना समाज दिग्भ्रमित हो जाता है। हमको सोवियत यूनियन की बात पता है कि सोवियत यूनियन इतना बड़ा देश था, विश्व का इतना बड़ा देश था, कम्युनिज्म के अंडर वो एक था, मगर जब कम्युनिज्म समाप्त तो हो गया तो यूएसएसआर के टुकड़े टुकड़े हो गए। तो ऐसा क्यों हुआ? उज्बेकिस्तान, कजाकिस्तान, यूक्रेन, कितने देश हो गए? कुछ देश मुसलमान थे, कुछ देश ईसाई थे, कुछ ऑर्थोडॉक्स ईसाई थे। तो ऐसा क्यों हुआ? क्योंकि सोवियत यूनियन एक कंट्री, एक देश था, मगर उस देश के अंदर अनेक राष्ट्र थे। उनके पूर्वज, उनकी कल्पनाएं, उनके अच्छे बुराई की कल्पना, सब कुछ, अपमान, स्वाभिमान के प्रसंग, ये सारे उन टुकड़ों के लिए अलग अलग थे। और फिर हम भारत की तरफ देखते हैं तो ये लोग कहते हैं कि भारत एक राष्ट्र नहीं है, ये तो नेशन इन द मेकिंग है, मगर ऐसा नहीं है। 1947 में जब भारत दो तीन टुकड़े होकर जब एक स्वतंत्रता, उसको राजनीतिक स्वतंत्रता मिली, तो सरदार वल्लभ भाई पटेल जी के प्रयास से सैकड़ों रियासतों को एक करके ये पॉलिटिकल एंटिटी बनाई गई। 300 से ज्यादा रियासतें थी, अलग अलग राजा थे, अलग अलग राज्य थे, मगर बहुत स्वाभाविक रीति से वो एकत्र हो गए, क्योंकि यहां पर राज्य अनेक थे मगर राष्ट्र एक था। हमारे पूर्वज, हमारी परंपराएं, हमारी अच्छे बुराई की कल्पनाएं, सब एक है। कितने उदाहरण है। आज लोग ये बताना चाहते हैं कि हिंदू ऐसा शब्द नहीं है, हिंदू से सिख अलग है, जैन अलग है, सब अलग है, हमारी भाषा के लोग अलग है, हमारी सारी परंपराएं अलग है, मगर कितने उदाहरण आज हमारे इतिहास में है। महाराणा प्रताप को मदद करने वाले भामाशाह, इसका उदाहरण हमारे सामने है। भामाशाह का बेटा हल्दीघाटी के युद्ध में, उसने हौतात में उसको मिल गया। झांसी की रानी जब ग्वालियर आई युद्ध करते करते, तो अंग्रेजों का फरमान था कि जो भी व्यक्ति झांसी की रानी को मदद करेगा उसको फांसी दी जाएगी। अमृत भाई ने मदद की, अमृत भाई को 3 दिन के बाद में ग्वालियर में फांसी पे लटकाया गया। अमृत भाई यह जैन समाज के थे, ये कई लोगों को पता नहीं। जिस समय इस राष्ट्र की रक्षा का प्रसंग आया है, उस समय, क्योंकि ये एक राष्ट्र एक समाज है, यहां का समाज निरंतर खड़ा हुआ है। चंद्रगुप्त का उदाहरण है, अनेक लोगों को पता नहीं कि चंद्रगुप्त जिसने इस देश की रक्षा की, वह चंद्रगुप्त जैन समाज का था। और जब अशोका के सामने कलिंग की सेना ने युद्ध हार गई थी, उस समय पाटलिपुत्र का पराजय करने के लिए खारवेल या हमला करने के लिए पाटलिपुत्र के ऊपर आया, और जब उसको पता चला कि अयोध्या में विदेशी और विधर्मी लोग घुसकर आ गए, तो पाटलिपुत्र को छोड़कर खारवेल युद्ध करने के लिए ओरिसा से उत्तर प्रदेश गया, और उन्होंने उन सभी आक्रमणकारियों का पराजय किया। वह खारवेल भी जैन समाज का था। आज गुरु गोविंद सिंह जी खड़े हो गए, सिख समाज अलग है लोग कहते हैं, मगर एक एक हिंदू घर से एक एक पुत्र को देकर पूर्ण खालसा खड़ा हुआ, और वह खालसा भी हिंदू समाज की रक्षा के लिए समर्पित था। मुझे लगता है कि अपने समाज को, इस देश के इतिहास को पुनः पढ़ना चाहिए, और हमको दिग्भ्रमित करने के लिए जितने प्रयास चल रहे हैं, उन प्रयासों को नष्ट करते, जो भारत की डेस्टिनी है वह विश्व गुरु बनने की है, और वह डेस्टिनी अपने को हासिल करने के लिए आध्यात्मिक तप, अपने पूज्य संतों की रक्षा और उनके सम्मान की रक्षा के लिए सबने मिलकर लगना चाहिए। आज हम देखेंगे, अभी एक कार्यक्रम में मैं अमेरिका जाकर आया,
तीन चार दस दिन पहले मैं वापस आया हूं शिकागो से, तो वहां पर संपूर्ण विश्व के 60 देशों के अलग अलग संप्रदायों के धर्मधाराओं के हिंदू एकत्र हुए थे। 2400 से अधिक हिंदू समाज के प्रतिनिधि शिकागो में एकत्र हुए थे और वहां पर यह दिखाई दे रहा था कि कई ऐसे हिंदू थे कि जो भारतीय मूल के थे ही नहीं, उसमें ब्लैक अफ्रीकन्स थे, दक्षिण अमेरिका के स्पेनिश वंश के थे, यूरोपियन वंश के थे, यानी पूर्ण विश्व में अभी धीरे धीरे अपने समाज का, हमारे पुरानी प्राचीन परंपराओं का अभी एक अस्तित्व निर्माण हो रहा है। पुनः अनुकूलता ही पूर्ण देश में, पूर्ण विश्व में बढ़ रही है हमारे लिए। मुझे लगता है कि जो कठिनाइयां आज अपने को अनुभव हो रही है देश में, यह एक संघर्ष चल रहा है, अस्तित्व का संघर्ष है। आज ईसाइयत की शक्तियां, इस्लाम की शक्तियां, कम्युनिज्म की शक्तियां, भोगवाद की शक्तियां आज आध्यात्मिकता को नष्ट करने के लिए एक होकर अपने सामने खड़ी है। किंतु जैसे हमारे पूज्य संतों ने, हमारे पूर्वजों ने कह के रखा है कि भारत का भाग्य, भारत का प्रारब्ध इस विश्व के गुरुपद का है और इसलिए प्रारब्ध कोई बदल नहीं सकता है। मगर वह स्थान यदि हमको हासिल करना होगा तो वह तत्वज्ञान कि जिसके पास में तप हो, जिसके पास में त्याग वैराग्य हो, उसका सम्मान तो होगा पर पूर्ण विश्व में यदि इस चिंतन को हमको स्वीकार्य बनाना है तो इसके साथ में सामर्थ्य, यश और ऐश्वर्य भी दिखना चाहिए। और इसलिए यहां पर बहुत क्षमतावान लोग, पीपल विद मल्टीपल कैपेसिटीज यहां पर बैठे हुए हैं, बहुत सक्षम लोग हैं। मुझे लगता है कि अपने अपने जगह पर रहकर अपने समाज के ऊपर आए हुए संकटों का सामना हमको करना है और यह जो अनादि काल से चलते आने वाली अपनी पवित्र विचारधारा है, जैसे लगन से हम अपने पूज्य संतों की रक्षा में लगे हैं, यह संत जिसका जीवंत उदाहरण है उस अपने मूल्य व्यवस्था की, भारतीय हिंदू जैन सिख बौद्ध ये सारी एक ही है, इसकी मूल्य व्यवस्था की रक्षा के लिए भी हम सबको लगना होगा। मुझे केवल एक कविता याद आती है, वो कहकर मैं रुकता हूं। पूज्य महाराज जी ने जैसा कहा है कि समय अभी कम है, तो उस कम समय में जितना मेरा विषय मैं आपके सामने रखकर रुकता हूं। रविन्द्रनाथ टैगोर जी की कविता है, वो लिखते हैं कि एक बार एक माता एक मंदिर के पास में गई, उस समय सूर्यास्त तो हो रहा था, तो जब सूर्यास्त तो हो रहा था तो सूर्य को चिंता हो गई कि जब मेरा अस्त हो जाएगा तो पृथ्वी के ऊपर अंधेरा छा जाएगा, तो इस अंधेरे से कौन लड़ेगा। और ऐसा विचार करते हुए सूर्य का अस्त प्रारंभ हो गया, वह माता एक मंदिर में गई और उसने एक दीपक जलाया। सूर्य को बड़ा आनंद हुआ, सूर्य ने उस दीपक से अपना वचन ले लिया कि तू इस अंधेरे से लड़ेगा, और वो वचन लेकर सूर्य का अस्त हो गया। कवि लिखता है कि रात्र गिर गई तो रात अंधेरे को लगा कि मेरा तो विजय हो गया है, मगर अचानक उसको एक कोने में छोटा सा दीपक दिखाई दिया, तो बड़े क्रोध में आकर उस प्रकाश को नष्ट करने के लिए वो दौड़ते दौड़ते आ गया, मगर उस दिए को वो बुझा नहीं सका। हम जानते हैं कि प्रकाश को तो कुछ करना ही नहीं होता है, उसके रहने मात्र से अंधेरे का नाश हो जाता है। रात बढ़ती गई, अंधेरे का प्रयास बढ़ते गया, किंतु वो दीपक बुझा नहीं। एक क्षण रात्रि को ऐसा आया कि उस दीपक का घी समाप्त हो गया। अंधेरे को लगा कि मेरी विजय निकट आ गई है, अब यह दिया कैसे जलेगा, मगर हमने यदि दीपक को देखा होगा तो जब तेल समाप्त हो जाता है तो उसकी बाती जलने लगती है। रात बढ़ते गई, घी समाप्त हो गया, मगर वो बाती जलती रही और अंधेरे का विजय नहीं हुआ। एक क्षण रात्रि को ऐसा आया कि वो बाती का भी अंत आ गया, तो अंधेरे ने कहा अब यह कैसे जलेगा, यह कैसे जीतेगा, मेरा विजय निश्चित है। दीपक भी सोचने लगा कि देने के लिए, जलने के लिए कुछ शेष नहीं, इस अंधेरे का पराजय मैं कैसा करूंगा, सूर्य का वचन मैं कैसे रखूंगा। और हमने दीपक को बुझते हुए देखा होगा तो बाती जोर से फड़फड़ाती है,
ज्वाला बड़ी होती है और फिर बुझ जाती है। वो आखिरी क्षण की फड़फड़ाहट शुरू हुई और अंधेरा एकदम जान थाम के बैठा है कि कब इसकी मृत्यु होगी और मेरा विजय होगा। और उतने में कवि लिखता है कि सूर्योदय हो गया और सूर्य ने कहा शाबाश। कम से कम तेरे छोटे से कोने में तूने अंधेरे को घुसने नहीं दिया। मुझे लगता है कि हर एक व्यक्ति धर्म भक्त सज्जन संतों के चरणों में श्रद्धा रखने वाले हम सब लोग यहां बैठे हुए अपने छोटे छोटे से क्षेत्र में इस सज्जनता के सक्रियता का दीपक हम जलते रखे, इस हिंदू चिंतन का जैन चिंतन का हम सतत रक्षा करते रहे। क्योंकि हम उस देश में जीते हैं वो जो देश कहता है कि तमसोमा ज्योतिर्गमय। यहां अंधेरे का विजय कभी भी नहीं होता है, यहां हर अंधेरी रात समाप्त तो होती है और सूर्योदय होता ही है। इस स्मरण के साथ में आपके चरणों में वंदन करते हुए जय श्री। बस ऐसे ही आपकी है विचारधारा को हम आगे और अच्छे से समय देकर सुनने का प्रयास करेंगे। पर आपने ये जो भारत राष्ट्र को एक विश्व राष्ट्र और विश्व गुरु बनाने की जो आपने भावना व्यक्त की उसकी हम तहे दिल से आपकी अनुमोदना और आभार व्यक्त करते हैं। हमारा विहार सेवा ग्रुप आपका बहुमान आपका आभार व्यक्त करना चाहता है, इसलिए विहार सेवा ग्रुप की ओर से संजय भाई रुपेश भाई से मैं विनती कर रहा हूं कि हमारे विश्व हिंदू परिषद के अंतर्राष्ट्रीय महामंत्री श्री मिलिन भाई परेंदे और संघभूषण श्री कल्पेश भाई वीसा से मैं भी विनती कर रहा हूं वे भी पधारे। जैनम जयति शासनम 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 जैनम जयति शासनम। આ વખતે વિહાર સેવા ગ્રુપ કઈક હજુ નવા ઇનિશિયેટિવ સાથે આવી રહી છે, ઇનિશિયેટિવ શું છે એ પૂજ્ય ગુરુદેવને આપણે વિનંતી કરીએ। ચાલો મહેરબાની કરીને ઊભા નહીં થાવ, તમારા બહુમાન કરવાના છે, ક્યારે ખબર નહીં। જેને વીએસજી ની કીટ જોઈતી હોય એમણે નીચે કાઉન્ટર પર દેવાંગભાઈને મળી લેવાનું, એક જ વાર બોલું છું। જેને રેડિયમ જેકેટ વગેરેની જે પણ કીટ જોઈતી હોય એમણે નીચે દેવાંગભાઈ કાઉન્ટર પર હશે એમને મળવાનું। જેમને વ્હીલચેર ગયા વર્ષે આપણે કેટલી વ્હીલચેર મોકલી હતી, 11 જેટલી વ્હીલચેર અલગ અલગ વીઆર સેવા, જેને મળી હોય જરા આંગળી ઊંચી કરો કેપ્ટનો, બરાબર। આ વર્ષે પણ જેને જોઈતી હોય, ગયા વખતની અપાઈ ગઈ હોય ને જો જોઈતી હોય, એમણે શ્રેયાંશભાઈને પોતાનું નામ અને નંબર લખાવી દેવાનું। એક અગત્યની જાહેરાત, આ વર્ષથી વીઆર સેવા ગ્રુપ ચાતુર્માસ દરમિયાન આરાધનાની એક નવી એક્ટિવિટી શરૂ કરે છે, લોન્ચ કરે છે। ઓલરેડી આ વર્ષે 4 ટીમ પર્યુષણની આરાધના કરાવવા ગઈ જ હતી અને આપણા યુવાનો જ્યારે પર્યુષણની આરાધના કરાવવા જાય છે ત્યારે એક સાથે બે કામ કરે છે, એક બાજુ આરાધના અને બીજી બાજુ વીઆર સેવા ગ્રુપની સ્થાપના। વગર કીધે જેમ પાર્લા વગેરેના યુવાનોએ આવી સ્થાપના કરી, એવી જ રીતના હવેથી આખા ભારતની અંદર એટલા બધા સંઘો છે કે જ્યાં સાધુ સાધ્વી નથી પહોંચી શકતા, એક બાજુ વર્ધમાન સેવા કેન્દ્ર વર્ધમાન સંસ્કારધામના યુવાનો ચંદ્રશેખર મહારાજથી સ્થપાયેલા એ પણ જાય છે, બીજી બાજુ એલર્ટ ગ્રુપમાંથી હેમરત્ન સુરી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલા યુવાનો પણ જાય છે, છતાં પણ એની જરૂર પડે છે તો વિહાર સેવા ગ્રુપ આ વર્ષથી પર્યુષણ પર્વની આરાધના પણ કરાવવાનું શરૂ કરે છે। એ માટે અહીંયા જે યુવાનો બેઠા હોય એમાંથી જેને 2 પ્રતિક્રમણ આવડતા હોય, 5 પ્રતિક્રમણ આવડતા હોય, નંબર 3 જેમને સંગીતમાં સારો ઇન્ટરેસ્ટ હોય, નંબર 4 જેઓ સરસ મજાના પ્રવચન વાંચી શકતા હોય, એમને ખુરશી પર બેસવું છે, આગળ બેસાડો, એ બધું જે કરી શકતા હોય એવો આંગળી ઊંચી કરે તો અહીંથી જ હમણાં અમે ફોર્મ આપીએ છીએ। તમારું ફોર્મ જેઓ જતા જ નથી, એલર્ટમાં જતા હોય એમણે એલર્ટમાંથી જ જવાનું છે, વર્ધમાન સંસ્કારધામથી જતા હોય એમણે એમાંથી જ જવાનું છે। જેવો કોઈ ગ્રુપ કોઈ સંસ્થામાંથી નથી જતા અને હવે જેમને એક મિનિટ
હવે જેમને જવાની ઈચ્છા છે એમણે આ ફોર્મ અત્યારે જ ભરીને આપી દેવાનું, અને ભવિષ્યમાં એટલે કે આવતા વર્ષના પર્યુષણ પહેલાં અમે તમને ગામ આપશું, અમે તમને નામ આપશું, અમે તમને કેન્દ્ર આપશું. જેની ઈચ્છા હોય આંગળી ઊંચી કરો, યુવાનો ઊભા થાવ ચાર જણા, અને ત્યાં સુધી પહોંચાડો, વાયા વાયા નહીં પહોંચાડો, હાથો હાથ આપી આવો. તરત જ આ બાજુ જાઓ. ભાઈ પાછળ ફરો, એક જણ પાછળ જાઓ. કઈ કરે, આમાં ઘણી હોય છે શક્તિઓ, એમ બેઠી રહે છે. ચોમાસામાં તો વિયાર છે નહીં. ચાલો વાતો નહીં, વાતો નહીં. ભાઈ આ પ્રભાવના નથી કે કમ્પલસરી લેવી જ પડે. ચાલો પાછા આવી જાઓ. આ પર્યુષણ પર્વ દરમિયાન છેલ્લા 5 વર્ષથી એક લેખમાળા ચાલતી હોય છે, એવા 5 પર્યુષણને લગતા પુસ્તકોનું કલેક્શન આ વર્ષે પુષ્પદંત સંઘમાં બહાર પડ્યું છે. જેઓ પર્યુષણની આરાધના કરાવવા જતા હોય એમના માટે ખાસ ઉપયોગી આ 5 પુસ્તકો છે. ભગવાનના ઉપસર્ગો, 10 અક્ષરા, 18 કર્તવ્ય, પાઠ પરંપરા, સ્થવિરાવલી. આના માધ્યમે જો તમે કરશો શ્રોતાઓને ખૂબ આનંદ આવશે. નીચે સ્ટોલ ઉપર 300 રૂપિયામાં આ પુસ્તકનો સેટ મળે છે, જેને જોઈએ મેળવી લેજો. વર્તમાનમાં જૈન સંઘ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચમાં 21 સમુદાય છે. હરામ છે તમને 21માંથી 11ના નામ આવડતા હોય. તમે જ્યારે 21 સમુદાયની સાથે વિહાર કર્યા હશે કે નહીં વિપુલભાઈ? તમે 5, 7 અને 8 વર્ષથી વિહાર કરતા હસમુખજી ઉભા થાવ ને 21 સમુદાયના નોમ બોલો તો આમ કરે છે. તો આવા 21 સમુદાયને જ્યારે વિહાર કરાવો છો અને છતાં તમને એમના નામ ન ખબર હોય, ના ચાલે. વિહાર સેવા ગ્રુપને વર્તમાન જૈન સંઘના 21 સમુદાયના નામ કંઠસ્થ હોવા જોઈએ. આ સમુદાયના નામ એમના ગુરુ ભગવંતના સરસ મજાના પેન્સિલ સ્કેચ સાથે, અને બીજી બાજુ એમનું સરસ મજાનું ટૂંકમાં લખાણ સાથે. આ એક અદ્ભુત પુસ્તક છે. પ્રત્યેક જૈનોના ઘરે આ પુસ્તક હોવું જ જોઈએ. વલે વ્યક્તિગત તમે ગમે તે સમુદાયને માનો, પણ સમષ્ટિગત તમારા માટે બધા જ ગુરુ ભગવંતો વંદનીય છે. નમામિ ગચ્છ નાયકમ આ પુસ્તકનું નામ છે. આની કિંમત પણ 300 છે, જેને જોઈએ લઈ શકે છે. 16 પ્રહર દેશના આ દિવાળીનું પુસ્તક તો ગયા વર્ષે તમને કહ્યું જ છે, છતાં સંપૂર્ણ દિવાળીની માહિતી આની અંદર છે. 600 રૂપિયાનું આ પુસ્તક, જેને જોઈએ લઈ શકે છે. આ જ વર્ષે એક સરસ મજાનું આલ્બમ લોન્ચ થયું, અને એમાં પરમાત્માના 8 પ્રાતિહાર્ય છે. ભગવાનના 8 પ્રાતિહાર્ય ખબર છે ખરી? ઓ ભાઈ, તમને પૂછું છું, કયો પ્રશ્ન પૂછ્યો એ પૂછું છું. ભગવાનના 8 પ્રાતિહાર્ય હોય છે, જે પ્રભુની સાથે ને સાથે જ ચાલે. અશોક વૃક્ષ, પુષ્પ વૃષ્ટિ, હવે કંઈક સમજાય છે ને? દિવ્ય ધ્વનિ વાગે, ભગવાનની આજુબાજુમાં ચામર હોય, આ સિંહાસન સ્ફટિકનું હોય, ભગવાનને કેવળ જ્ઞાન થાય ત્યારથી જે ભામંડલ હોય, પછી દુંદુભી દેશના આપવા જાય ત્યારે નગારાના નાદ થાય, અને 3 છત્ર એનો ક્રમ પણ આ રીતનો જ હોય. તમારા દેરાસરમાં જશો તો ઊંચું નીચું જોવા મળશે. ખરો ક્રમ, શાસ્ત્રીય ક્રમ આ છે. આવા 8 સરસ મજાના પેન્ટિંગ્સ મહારાષ્ટ્રીય કલાકાર સાતારા બાજુનો દિગંબર જૈન પાસે બહુ કોસ્ટલી આ પેન્ટિંગ્સ દોરાવ્યા છે. એની 1000 કોપી કાઢી છે. તમારો જો બંગલો હોય, તમારું જો ફાર્મ હાઉસ હોય, તમારી જો ઓફિસ હોય, તમારું મોટું ઘર હોય, એમાં આને ફ્રેમિંગ કરીને જો મૂકો, 8 પ્રાતિહાર્ય જેમ અષ્ટમંગલ ઘરની બહાર મૂકીએ છીએ, તો ઘરની અંદર આવા 8 પ્રાતિહાર્યયુક્ત પરમાત્માનું ધ્યાન કરીએ તો ખૂબ આનંદ આવે, ખૂબ લાભ થાય. એ ઘરની અંદર શોક ન હોય, જ્યાં અશોક હોય. અશોક એટલે અશોકભાઈ નહીં હો, એવા તો ઘણા અશોકભાઈઓ અહીંયા બેઠા છે, અને એ જ પાછા શોકિયા મોટા હોય. નામ હસમુખભાઈ ને રોતા જ હોય,
નામ શાંતિલાલ હોય પણ ચંચળ હોય, અસ્થિર, અશાંત, આ એવું નથી. આ અશોક વૃક્ષ પ્રભુજી તારા વૃક્ષ અશોકથી શોક મુજ દૂરે ગયો રે લોલ. આવા 8 સેટ 12 મળે છે 200 રૂપિયામાં. જેને જોઈએ તેઓ મેળવી લેજો. ચાલો આગળ વધીએ છીએ. જે વિહાર સેવાની એક એપ બનાવીશ, અમરભાઈ હર્ષિલ, આ એપ બહુ જ અતિ ઉપયોગી છે. તમારી સામે બતાવવામાં આવે છે એનો ડેમો. કેપ્ટનો મીટિંગ થઈ ગઈ ભાઈ? થઈ ગઈ ને? બહુ સરસ રિસ્પોન્સ મળ્યો. આ અમારા અમરભાઈ છે સુકૃત સેન્ટરના, જે સવારે તમે જોઈ એ સુકૃત સેન્ટરના પગથી માથા સુધી, ભૂમિથી ટેરેસ સુધી, તળેટીથી શિખર સુધીનું સંપૂર્ણ સંચાલન આ અમરભાઈ કરી રહ્યા છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાબોધિ શ્રી સરજી મહારાજ સાહેબ તથા પધારેલ સાધુ સાધીઓને મારા મથેણ વંદામી, અહીં પધારેલ સર્વ વીએસજી ગ્રુપના મેમ્બરોને મારા પ્રણામ. આપણે અહીંયા, હું સીધો મૂળ વિષય ઉપર આવીશ. વીએસજી ગ્રુપનો આપણો મૂળ ઉદ્દેશ શું છે તો આપણે એ સમજીએ તો હજારો સાધુ સાધ્વીજી મહારાજ સાહેબનો વિહાર શાતાપૂર્વક અને વિઘ્ન નિર્વિઘ્ન થઈ શકે એ આપણો મૂળ ઉદ્દેશ છે. સાહેબજી, આપણા જીન શાસનમાં એટલા બધા મહાત્માઓ છે કે 180 ઉપવાસ કરતા હોય કે પછી શતાવધાની, દ્વિશતાવધાની, 500 અવધાન કરનારવાળા વિશિષ્ટ પ્રતિભાશાળીવાળા પણ મહાત્માઓ છે. આ કાળમાં બાળમુનિ થયેલા હોય અને ચારિત્ર અંગીકાર કરેલું હોય એવા પણ મહાત્માઓ છે. એ દરેકના જીવનમાં આપણે સહાયરૂપ થઈ શકીએ એ આપણો મૂળ ઉદ્દેશ છે. ગુરુદેવ સાથે જ્યારે અમે બેસ્યા હતા તો ગુરુદેવનું વિઝન એટલું ઊંચું છે કે એમની પાસે એટલા બધા આઈડિયા છે કે જેને પૂરું કરવા માટે હાલની તારીખે આપણી પાસે કોઈ એવું સ્ટ્રક્ચર્ડ પ્લેટફોર્મ નથી. તો ગુરુદેવની એવી ઈચ્છા છે કે આપણે દરેક લોકોને એક કોમન પ્લેટફોર્મ પર લઈ આવીએ તો આ વસ્તુને આપણે આગળ લઈ જઈ શકીએ. હાલમાં તમે લોકો વીઆર સેવા ગ્રુપના દરેક કેપ્ટન પોત વોટ્સએપમાં કે મેસેજ થ્રુ બધી ઇન્ફોર્મેશન પહોંચાડતા હશો તો એ બધું કોઈક રિપ્લાય આપે, કોઈ ના આપે, બધું અનસ્ટ્રક્ચર લેવલ પર છે. અને આજની તારીખે પણ જો હું એમને કહું કે મને દરેકનો ડેટા જોવે છે કે તમારા ગ્રુપમાં કોણ કોણ મેમ્બર છે, કયા મેમ્બર છે, તો એક કોઈ ડેટા આપણી પાસે હાજરમાં નથી. તો ખાસ એ વસ્તુને આગળ લાવવા માટે અમે એક આ એપ્લિકેશન ચાલુ કરવા માટે આ આપણો એક પાયો છે. તો એના માટે દરેકને એક ફોર્મ આપશું, એ ફોર્મ ભરવાનું રહેશે. સૌ પહેલાં હું તમને મોબાઈલ એપ્લિકેશનમાં શું થવા જઈ રહ્યું છે એ સમજાવીશ. તો તમે અહીંયા જોશો તો આ દરેક મેમ્બર માટે રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ છે. તો અહીંયા તમારે તમારું નામ, તમારી સરનેમ, ઈમેલ એડ્રેસ, તમારું સ્ટેટ, સિટી, તમે કયા ગ્રુપમાં છો એનું અહીંયા તમારી પાસે લિસ્ટ હશે. દરેક ગ્રુપના લિસ્ટ હશે, એ ગ્રુપનું નામ સિલેક્ટ કરવાનું છે અને તમે તમારો મોબાઈલ નંબર તમારે લખી મોબાઈલ નંબર અહીંયા આપવાનો છે. ખાસ તમારે તમારા તમારા કોઈપણ ગાર્ડિયન, જેમ કે તમારા ફાધર કે તમારા કોઈ નજીકના સંબંધી હોય એમનો નંબર આપવાનો રહેશે. તો ક્યારેય પણ કોઈપણ જરૂરિયાત પડે તો આપણે એ કામ લાગે. અને તમારે તમારું બ્લડ ગ્રુપ આપવાનું રહેશે. અને પછી અહીંયા તમે તમારા મોબાઈલ નંબરથી તમે આગળ એપ્લિકેશનમાં જઈ શકશો. તો જેવું તમે મોબાઈલ એપ્લિકેશનમાં આવશો તો અહીંયા તમે જોશો તો 4 વસ્તુ દેખાય છે, જેમાં તમારે પ્રોફાઇલમાં તમારી ઇન્ફોર્મેશન હશે, પછી મેસેજમાં તમે જે વોટ્સએપ પર વાત કરી રહ્યા છો એ વસ્તુ આપણે મેસેજ પર લઈ જશું, અને ડિરેક્ટરી. ડિરેક્ટરી ખાસ એવું છે કે સિટી વાઇઝ, તમારા સ્ટેટ વાઇઝ અને ગ્રુપ વાઇઝ બધાના કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન હશે. એમાં કોણ કેપ્ટન છે એ બધું આપણે અલગ રીતે દેખાડશું. અને જે મેઇન આપણો ઉપયોગ છે જે કે વિહાર કરવાનો, જ્યારે પણ તમે વિહાર ચાલુ કરશો તો તમારે અહીંયા વિહારથી આગળ જવાનું રહેશે. તો જેવું તમે વિહાર પર આવશો એવું તમે અહીંયા જેવું સ્ટાર્ટ કરશો વિહાર માટે, પછી તમારે અહીંયા આવવાનું રહેશે. ઉપર આપણી પાસે મારા સાહેબનો ડેટા હશે, દરેક સમુદાય, દરેક પદવી, એ ઉપરથી આખું ફિલ્ટર કરીને આપણને મારા સાહેબનો ડેટા મળશે. અને તમે જે મારા સાહેબ સાથે વિહાર કરશો એ મારા સાહેબનું નામ આવશે. જો મારા સાહેબનું નામ લિસ્ટમાં ન હોય
તો તમને એક ત્યાં મારા સાહેબનું નામ એડ કરવાની તમને ચાન્સ પણ મળશે, અને એ તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે તમને સમુદાયની પદવી પરથી મારા સાહેબનું નામ મળે છે. પછી તમારે છે ને, આ બે બહુ મહત્વની વસ્તુ છે, ખાસ ધ્યાન આપજો, જે કરંટ લોકેશન ને ડેસ્ટિનેશન લોકેશન. હાલમાં જ્યાં જ્યાં સાહેબજી વિહાર કરી રહ્યા છે ઘણા બધા વિહારધામો બનેલા છે, પણ આપણી પાસે વિહારધામનું એક્ઝેક્ટ લોકેશન નથી કે હું ગૂગલ મેપમાં જાઉં અને ત્યાં હું એવું લખું કે ભાઈ મારે આ જગ્યાએથી આ વિહારધામનું નામ ઉપર જવું હોય, તો એક્ઝેક્ટ રૂટ નથી. તો તમારે વિહાર કરતી વખતે પૂછી પૂછીને જવું પડતું હશે. તો એ અહીંયા તમારે લોકેશન એડ કરવાનો ઓપ્શન છે, જ્યાં એડ ન્યુ છે ત્યાંથી. તો એ લોકેશન તમે જ્યારે એડ કરશો ને, આ બહુ મહત્વવાળી વસ્તુ છે, ખાસ તમારી જવાબદારી સમજીને આ જોજો. પહેલાં તમારે લોકેશનનું નામ નાખવાનું રહેશે, કે સપોઝ કોઈ પણ વિહારધામનું કાંઈક તો નામ હશે, તો એ નામ નાખવાનું રહેશે. કદાચ એને કોઈ બીજા નામે કે આજુબાજુમાં કોઈ ગામ હોય એ નામથી ઓળખતા હોય, તો બીજામાં તમારે ઓલ્ટરનેટ નામથી તમે લખી શકશો. એ પછી તમારે ત્યાંનું કોઈ કોન્ટેક્ટ પર્સન હોય એનું નામ લખવાનું રહેશે, ત્યાંના કોઈ કોન્ટેક્ટ પર્સનનો કોન્ટેક્ટ નંબર પણ આપવાનો રહેશે. ખાસ કરીને બને ત્યાં સુધી આ વસ્તુ તમે ઇન્ફોર્મેશન ભેગી કરશો એટલું જ આપણને ઉપયોગી થશે, ને આગળ જતાં આપણને જ ઉપયોગી થવાનું છે, એટલે ખાસ આની જવાબદારી સમજજો. પછી આ જે વિહારધામ છે એ કયા રાજ્યમાં આવી રહ્યું છે, એ કયા સિટીમાં છે, એ તમારે નાખવાનું રહેશે. ત્યાંનું કંઈ તમે એડ્રેસ આપી શકતા હોવ તો એ એડ્રેસ આવશે, અને નજીકમાં કોઈ લેન્ડમાર્ક લોકેશન હોય તો એ તમારે આપવાનું રહેશે. અને એક ઓપ્શન છે કે ત્યાં દેરાસર અવેલેબલ છે કે નહીં, દેરાસર હાજર છે કે નહીં, એ તમારે યસ નો આપવાનું રહેશે. પછી તમારે એ વિહારધામના કે એક એ જગ્યાના ફોટો આમાં લેવાના રહેશે. તમે જ્યારે ફોટો લેશો ત્યારે જ અમે ત્યાંનું લોકેશન લેશું, એટલે ખાસ કરીને આ ફોર્મની મહત્વતા એટલી છે કે તમે ત્યારે ભરશો તો જ આ ડેટા સાચો પડશે, નહીંતર નહીં પડે, એટલે ખાસ એ તમે ધ્યાન રાખજો. એવી રીતે બંને બાજુ તમે લોકેશન એડ કરી શકશો, તમે જ્યાંથી વિહાર ચાલુ કરશો ને જ્યાં પૂરો કરશો એ બંનેનું આમાં આપેલું છે. હવે તમે આ જોશો, તમે જેવી રીતે લોકેશન આપેલા હશે કે જ્યાંથી તમે ચાલુ કરો છો ને જ્યાંથી પૂરું કરશો, એનું તમને આમાં તમને પાથ દેખાઈ રહ્યો છે, તો એ તમે જોશો તો એ તમારે પછી અહીંયા ઓપન ઇન ગૂગલ મેપ્સ આપેલું છે, એટલે સીધું ગૂગલ મેપમાં જઈને તમને આ ત્યાંનું લોકેશન મળી જશે, જે તમને હેલ્પફુલ થશે. હવે આ જે આપણી કોન્ટેક્ટ ડિરેક્ટરી છે એમાં લેટર વાઇઝ છે, ફિલ્ટર આપેલા છે સ્ટેટ સિટી ને ગ્રુપ વાઇઝ, અને દરેક વ્યક્તિની ઇન્ફોર્મેશન છે કે એમનું બ્લડ ગ્રુપ શું છે, એમનો નંબર શું છે, એડ્રેસ શું છે, દરેક ઇન્ફોર્મેશન છે. કદાચ અહીંથી તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો હોય તો તમે કરી શકશો. અને આજે તમે વોટ્સએપમાં મેસેજ કરી રહ્યા છો એ રીતનું છે કે આમાં કેપ્ટન દરેક મેમ્બરને મેસેજ પહોંચાડવા માંગતો હોય તો અહીંથી પહોંચાડી શકશે અને મેમ્બર બધા જોઈ શકશે. હવે આમાં નેક્સ્ટ લેવલ પર આપણે જશું ને ત્યારે એ રીતે કરશું કે તમે રોજ એવી ઇન્ફોર્મેશન આપશો કે કયા મારા સાહેબને લઈને જવાના છે, ક્યાંથી ક્યાં લઈ જવાના છે એ લખશો, વ્હીલચેરની જરૂરિયાત છે કે નહીં તો તમે એનું યસ નો કરશો, એવું આપણે સ્ટ્રક્ચર ફોર્મેટ પર જતા રહેશું. તો ખોટે ખોટું ડિસ્કશન વોટ્સએપમાં નહીં થાય અને એક જ જગ્યાએ પર બધું કામ થશે. બસ, તો આ આપણે વીઆર સેવા ગ્રુપનો લોગો તૈયાર કરેલો છે, અને વીઆર સેવા ગ્રુપની મોબાઈલ એપ્લિકેશનમાં જેમ સુકૃત સેન્ટરવાળા અમરભાઈ પણ ખાસ સહયોગ આપી રહ્યા છે, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ જે ક્યુઆર કોડ છે ને, એ આપણે અહીંયા ચાર જગ્યાએ લગાવેલા છે આ હોલમાં, સામે બે છે, પાછળ ચેર્સ છે ત્યાં એક છે, અને અહીંયા એક આ ડોર પર લગાવેલું છે. આ વીઆર સેવા ગ્રુપના મેમ્બર માટેનું ફોર્મ છે. મેમ્બરમાં એમાં બધી ડિટેલ્સ તમને દેખાડું છું, પણ મેં હમણાં જોયું હતું જ્યારે લંચ ટાઈમ હતો ત્યારે બધા ટ્રાય કરતા, પણ ઘણા કેમેરાથી ક્યુઆર કોડ સ્કેન કરતા હતા, પણ કેમેરાથી આ વસ્તુ નહીં થાય. તમે ક્યુઆર કોડ સ્કેનર કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ઓટોમેટિક તમને લિંક મળી જશે અને તમે ત્યાં જઈ શકશો. અને બે મિનિટનો ટાઈમ હોય તો ખાસ આ હું એકવાર લિંક અહીંયા બોલું છું, એક એક લેટર તમે મોબાઈલમાં એકવાર આ લિંક ખોલીને ફોર્મ અત્યારે ભરી દેશો તો ખૂબ જ ઉપયોગી થશે. તો ખાસ બધા મોબાઈલ એકવાર
ખોલજો અને આ હું લિંક બોલું છું, એ તમને દેખાતું હોય તો તમે ટાઈપ કરી શકો છો અને એમાં એક તમને જશો તો એક ફોર્મ મળશે ને ખાસ અત્યારે ભરી દો. આજે સવારે આણંદજી કલ્યાણજી પેઢી અને પાલીતાણા આંબેલ ખાતાની જે જાહેરાત થઈ, જે વીઆર સેવા ગ્રુપના કોઈ પણ યુવાનને આવી કોઈ ઘટના ઘટે એમણે એના કેપ્ટનને જણાવવાનું, કેપ્ટનની જવાબદારી એ રહેશે. આવી ઘટનામાં જે પણ જરૂરિયાત હોય એમણે ડૉક્ટર સંજયભાઈ કે જે વીઆર સેવા ગ્રુપના કન્વીનર છે એમને જણાવવાનું, ડાયરેક્ટ પેઢીનો કે ડાયરેક્ટ કુમારપાળભાઈનો કોઈએ કોન્ટેક્ટ નથી કરવાનો. આ કોન્ટેક્ટ કેપ્ટનની સાથે, કેપ્ટનનો કોન્ટેક્ટ ડૉક્ટર સંજયભાઈ સાથે, દરેકની પાસે ડૉક્ટર સંજયભાઈનો નંબર હશે, છે કે નહીં? ન હોય તો આપણા કાર્ડમાં આવે છે, દરેક જગ્યાએ છે, મોર્નિંગ ન્યૂઝમાં પણ છે. અંદર તંત્રી તરીકે ડૉક્ટર સંજયભાઈનું નામ હોય છે અને એમનો નંબર પહેલા પાને જ હોય છે. તો એમનો કોન્ટેક્ટ કરવાનો અને તેઓ પેઢી અને આંબેલ ખાતા દ્વારા જે ખર્ચ થયો હશે એ ખર્ચ પહોંચાડવાની વ્યવસ્થા કરશે. આજે એક બીજા આનંદના સમાચાર, સુરતથી પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયના શ્રી મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી બે યુવાનો, એક ભાઈ મોક્ષેશ ગાંધી અને સ્મિત મોદી, વાહ, ગાંધી ને મોદીનું તો રાજ ચાલે છે, એ ગાંધી અને મોદી, મોક્ષેશભાઈ અને સ્મિતભાઈએ એક જબરજસ્ત વ્યવસ્થા ગોઠવી છે. સમસ્ત ભારતમાં કોઈ પણ સંઘના સંઘમાં મહાત્મા વિહાર કરીને આગલા મુકામે જાય તો છેક દિલ્હી સુધી એમણે કોન્ટેક્ટ કરી અને પોલીસનો સઘન બંદોબસ્ત કરી આપ્યો છે. પણ એનું એક જોખમ મને એ દેખાય છે, કેપ્ટનોને મન એમ રહેશે કે હવે પોલીસ જો મારા સાહેબની સાથે જાય તો અમારે જવાની જરૂર શું? ક્યારેક ઉલટું થશે, સાધુ સાધ્વીજી તમને એમ કહેશે હમારે સાથ પોલીસ હૈ તુમ્હારી જરૂરત નહીં હૈ, ત્યારે મારે તમને કહેવું છે પોલીસ કોઈ મારા સાહેબની સાથે ચાલવાની નથી, એ જીપમાં આગળ કે પાછળ રહેવાની છે. આગળ પાછળ રહેવાથી સંપૂર્ણ સુરક્ષા નથી થતી, સાથે 30 ઠાણા હોય, એક ગાડી હોય, કઈ રીતના પહોંચી વળે? અને તમને તો અનુભવ છે મહાત્મા કે સાધ્વીજી ભગવંતો અલગ અલગ વયના હોય, અલગ અલગ સ્પીડના હોય, એ આગળ પાછળ થવાના જ છે. ત્યારે દરેકની સાથે તમારા 5 યુવાન હશે તો એક આગળ, 2 વચ્ચે, 2 પાછળ, એમ બધાને આવરી લેશે. માટે પોલીસની વ્યવસ્થા ભલે લેવાની પણ આપણી સેવા પણ સાથે રાખવાની છે. મહાત્મા ના પાડે, હાથ જોડી, પગે પડી, કરગરીને પણ વિનંતી કરવાની, અમને પણ ઉપરથી પોલીસનો આદેશ છે કે મેરે સાથ વીઆર સેવા વાલે ભી ચાહીએ. એટલે મહાત્મા તો પાછા ભોળા હોય છે, એમાં સાધ્વીજી વધારે ભોળા હોય છે, તમે કહેશો એટલે સ્વીકારી લેશે. આપણું ઇન્ટેન્શન એટલું, એક પણ મહાત્મા વીએસજી વગરના હોવા ના. તો આવો, એ મોક્ષેશભાઈ જે આવ્યા છે એમને એક જબરજસ્ત બહુમાન. આપણે જેમણે દિલ્હી ગયા, સારું, ત્યાં સુધી આપણે એક આગળની વાત કરી લઈએ. આપણી ક્લિપ બતાડી દો, રિપોર્ટ આવી ગયા, આવો જરા એન્ટ્રી આપો. નાની ઉંમરમાં જૈન સંઘની અંદર કેટલી શક્તિઓ પડેલી છે એ આ વીઆર સેવા ગ્રુપના માધ્યમે આપણને દેખાય છે. આ ઉંમરમાં
સમસ્ત ભારતમાં વિહાર કરતા સાધુ સાધ્વીજી ભગવંતોને પોલીસની પણ એક સુરક્ષા આપી. ક્યારેક એવું બને છે કે 3:30 ને 4 ઉનાળામાં વિહાર કરવા પડે, આપણે નથી પહોંચી વળતા, ત્યારે પાછું કોણ કામ લાગવાની? આ પોલીસ કામ લાગી શકે આવી એક સરસ વ્યવસ્થા આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજના પ્રેરણા યશો વિજય સુરી મહારાજના આશીર્વાદથી શરૂ થઈ છે, એનો લાભ ઉઠાવવાનો. એની સાથે આપણા વીઆર સેવા ગ્રુપના યુવાનોએ પણ કમ્પલસરી રહેવાનું છે. આવી એક સરસ વ્યવસ્થા ગોઠવી આપનારા ભાગ્યશાળીનો એક મનોરથ એવો છે જીન શાસન સેવા કરવી છે, એક મનોરથ એવો છે જીન શાસન સેવા કરવી છે, એક મનોરથ એવો છે 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 શાસન સેવા. સૌને પ્રણામ. આ કાર્ય કરવાનો અમને લાભ મળ્યો છે, અમે કરતા નથી, અમારા ઉપકાર આ સાધુ ભગવંતોનો, સાધ્વીજી ભગવંતોનો ઉપકાર છે કે એ કાર્ય કરવાનો અમને લાભ મળ્યો છે, આપણને બધાને જ. અગર આ મહાત્મા નહીં હોત ને તો આપણે વિહાર, આજે હું ગવર્મેન્ટમાં જેટલો ઇન્વોલ્વ છું એ પ્રમાણે કે દરેક સાધુઓ એમના એમના સ્થાને અન્ય અન્ય ધર્મના, પણ ગવર્મેન્ટ આજે જૈન સાધુઓની જે અમાન્યતા સાચવે છે ને એ આખી ગ્રેટ છે. અને આમાં સાહેબજી કીધું તો કે હું એ જ કહું છું, અમે નથી કરતા, મહાત્માઓ લાભ આપે છે અને સાથે મારી ટીમવર્ક છે. અમે એક મિનિટ સાહેબ ખાલી લોકોને એમના સ્થાને પ્લીઝ. અમદાવાદ ટીમ અમારી 150 કિલોમીટરે એક ટીમ છે જે આજુબાજુના મહાત્માઓને કવર કરતી હોય છે. અને જો અમે ખાલી ઈમેલથી અને ફેક્સથી કરીએ છીએ, જ્યારે સાહેબ આ જે યુવાનો છે એ પોતાની શક્તિથી પોતાના વીર્યને ફોરવી અને સાધુ સાધુને, એટલે અમારા કરતાં તો દેટ પ્લસ ગ્રેટ એપ છે. વધારે તો નહીં કહું, એકચ્યુઅલી ટાઈમનો થોડો કન્જસ્ટ એપ. અને હમણાં સાહેબ ડીસીપી સાહેબ નીચે જ આવેલા એટલે નીચે ગયેલો, પણ મોદી સાહેબ અને આવવાના હતા એટલે એમને જરાક જલ્દી હતું, પણ ખાસ એમને વંદના કેવડાવી છે. આજ્ઞા વિરુદ્ધ કાંઈ બી બોલવાનું તો ઈચ્છા નથી.